હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડિપ્લોમા સેમેસ્ટર ટુ, જે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવે છે ડિજિટલ બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ચેપ્ટર નંબર ટુ, જે લોજિક ગેટ છે એની વાત કરવાની છે. ઓલરેડી મેં ચેપ્ટર નંબર વન એટલે કે જે નંબર સિસ્ટમ છે, બાઇનરી નંબર સિસ્ટમ છે, એનો વિડીયો મેં આગળ અપલોડ કરેલો છે. મિત્રો, જો હજી સુધી તમે ચેક ના કર્યો હોય તો વિડીયો ચેક કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે. તો ટોટલી જે કન્વર્ટર્સ છે, કન્વર્ટર મેં બતાવેલા છે, કન્વર્ટર ખાસ પૂછા છે એક્ઝિક્યુટિવની એક્ઝામમાં. હવે લોજિક ગેટ વાત કરવાના છીએ. આ જે વિડીયો છે કોમ્પ્યુટર ની અંદર સેમિસ્ટર ટુમાં પણ કામમાં આવશે. આઈટીના જે સ્ટુડન્ટો સેમિસ્ટર વનમાં હતા એમાં જે આઈટી સિસ્ટમ આવતું હતું એમનું ચેપ્ટર નંબર ટુ હતું, એમના પણ કામમાં આવશે. અને અત્યારે જે ઇલેક્ટ્રિકલ સેમિસ્ટર ફોરના વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આ કામમાં આવશે. મિત્રો, ઓકે, ક્લિયર? તો આજે આપણે વાત કરીએ બાઇનરી લોજિક ગેટ. લોજિક ગેટ છે શું? તો લોજિકનો મતલબ શું થાય છે? તો અહીંયા લોજિક સર્કિટ અલગ અલગ હોય છે, કે લોજિક સર્કિટ મેડ અપ વેરિયસ લોજિક ગેટથી બનતી હોય છે. હવે લોજિક ગેટ કઈ ટાઈપના છે? તો લોજિક ગેટ છે ઇનપુટ પર આધાર રાખે છે અને આઉટપુટ, તમે ઇનપુટ ઝીરો અને આઉટપુટ વન આપો એટલે ઝીરો એટલે અહીંયા ઓફ હોય છે અને વન એટલે ઓન હોય છે, એટલે કે ઝીરો એટલે લો લેવલ અને વન એટલે હાઈ લેવલ હોય છે. તો કઈ ટાઈપના આપણા લોજિક ગેટ છે? તો અહીંયા 7 ટાઈપના લોજિક ગેટ બતાવેલા છે, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. ફર્સ્ટ આપણો એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ, આ જે ત્રણ ગેટ છે મિત્રો, એન્ડ, ઓર અને નોટ, એ બેઝિક ગેટ છે. કયા ગેટ છે? બેઝિક ગેટ બતાવેલા છે. ઓકે, એના પછી નાન ગેટ અને નોર ગેટ, આ બંને તમારા જે ગેટ છે એ યુનિવર્સલ ગેટ છે. કયા છે? યુનિવર્સલ ગેટ. અને આ જે એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ છે એ તમારા એક્સ્ટ્રા ગેટ છે. ઓકે, હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે, સર કે ગુજરાતીમાં લખી શકાય? હા મિત્રો, ગુજરાતીમાં લખી શકાય, ઇંગ્લિશમાં લખી શકાય, તમને જે લેંગ્વેજ ફાવે છે એ લેંગ્વેજમાં તમે લખી શકો. જીટીયુના પેપર બંને લેંગ્વેજમાં આવવાના છે. ઓકે, ક્લિયર? હવે લોજિક ગેટની અંદર હોય છે શું? તો બેઝિકલી લોજિક ગેટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઇનપુટ હોય છે, લોજિક ગેટ હોય છે અને આઉટપુટ હોય છે. એટલે કે લોજિક ગેટની અંદર ઝીરો એટલે લો લેવલ કહીએ છીએ અને વન એટલે હાઈ લેવલ કહીએ છીએ. ઓકે, હવે મેં તમને કીધું એ પ્રમાણે કે બેઝિક ગેટ કયા કયા છે. ત્રણ બેઝિક ગેટ છે, એન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ, એને એ આઈ ઓ પણ કહી શકાય છે. અને નાન ગેટ અને નોટ ગેટ એ તમારા યુનિવર્સલ ગેટ છે. ઓકે, યુનિવર્સલનો મતલબ એવો થાય છે કે બધા ગેટ બનાવી શકીએ આપણે. નાન ગેટનો ઉપયોગ કરી બધા ગેટનું કામ કરી શકીએ, નોર ગેટનો ઉપયોગ કરી બધા ગેટનું કામ કરી શકીએ છીએ મિત્રો આપણે. ઓકે, તો હવે બેઝિકલી ગેટ આપણે જોઈએ. પહેલો આપણો ગેટ જે છે નાન ગેટ. નાન ગેટ શું છે? તો સમજ જઈએ, સોરી, એન ગેટ. તો એન ગેટની અંદર વાત કરીએ તો એન ગેટની ડેફિનેશન શું છે, એન ગેટનો સિમ્બોલ શું છે? તો અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો છો. અહીંયાથી બે ઇનપુટ આપેલા છે, આ એનો સિમ્બોલ છે. આ રીતે ડ્રો કરવાનો છે, ક્યુ અથવા વાય બરાબર આઉટપુટ લખી શકાય. આ એનો એન ગેટનો સિમ્બોલ છે મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે કે એન ગેટ મિનિમમ બે ઇનપુટ પર કામ કરે છે. કેટલા? મિનિમમ ટુ ઇનપુટ રિક્વાયર. એને મેક્સિમમ તમે ગમે એટલા ગેટ આપી ઇનપુટ આપી શકો. એને ઓછામાં ઓછા કેટલા ઇનપુટ જરૂર પડશે? બે ઇનપુટની જરૂર પડશે. એની ડેફિનેશન એવું થાય છે કે વેન ઓલ ઇનપુટ ગોઝ ટુ વન લેવલ ધેન આઉટપુટ બીકમ વન. એટલે કે એનો મતલબ એવો કે જ્યારે બધા ઇનપુટ વન હોય, અહીંયાથી વન વન આપવા, ડેફિનેશન એવું કહે છે કે એન ગેટની, કે જ્યારે બંને ઇનપુટ તમે હાઈ આપેલા અથવા બધા ઇનપુટ કેવા હોય, હાઈ હોય, ત્યારે આઉટપુટ હાઈ આવે છે. જ્યારે કોઈ પણ એક ઇનપુટ, એની એ ઇનપુટ ઝીરો, જ્યારે કોઈ પણ એક ઇનપુટ ઝીરો હોય ત્યારે આઉટપુટ ઝીરો એટલે કે લો આવે છે. એનું ટ્રુથ ટેબલ, હવે ટ્રુથ ટેબલ કઈ રીતે બનાવવાનું છે? તો અહીંયા એ અને બી, તો આપણે ઇનપુટ આપે એ અને બી. હવે આ કન્ડિશન, ઘણા વિદ્યાર્થી મિત્રો કે સર કન્ડિશન કઈ રીતે યાદ રાખવાની છે? તો અહીંયા એક બેઝિકલી સૂત્ર છે, ટુ રેસ ટુ એન. શું છે? ટુ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ. હવે એનો મતલબ શું થશે કે તમે અહીંયા ઇનપુટની સંખ્યા કેટલી લીધી છે? બે. તો અહીંયા ટુની એનની જગ્યાએ બે લખી નાખો તો શું થશે? ટુ રેસ ટુ ટુ. શું થશે? ટુ રેસ ટુ ટુ એટલે કેટલી થશે? ફોર થઈ જશે. તો ફોર કન્ડિશન લખવાની છે. ઓકે, હવે આ ફોર કન્ડિશન કઈ રીતે લખવાની છે? તો ફર્સ્ટ અહીંયા ઝીરો આપો, પછી વન આપો, ઝીરો આપો અને વન આપો, એ ચાર વાર લખી નાખો. એ જ રીતે અહીંયા ડબલ ઝીરો ડબલ વન. હવે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ એમ કે સર એ બી અને સી ત્રણ ઇનપુટ છે તો શું થશે? તો અહીંયા કેટલા આવશે? એની ટુ રેસ ટુ થ્રી પાવર આવશે. એટલે ઇનપુટ કેટલા થશે? આઠ થશે અહીંયા. તો અહીંયા એ બી અને સી આવે તો સીની બાજુમાં પહેલાં ઝીરો વન ઝીરો વન, કેટલી? આઠ કન્ડિશન છે ને. તો ઝીરો વન ઝીરો વન ઝીરો વન ઝીરો વન આઠ વખત લખો બાજુમાં. ડબલ ઝીરો ડબલ વન ડબલ ઝીરો ડબલ વન ડબલ ઝીરો એટલે આઠ વખત થઈ ગયા. અને એની અંદર એટલે ત્રીજા ઇનપુટમાં ચાર ઝીરો ચાર વન. ક્લિયર? હવે આ ટ્રુથ ટેબલ કન્ડિશન ચેક કરીએ. હવે આ કામ કરે છે શું? એન્ડ ગેટ શું કામ કરે છે? તો એનું બેઝિકલી યાદ રાખવાનું છે. એન્ડ ગેટનો યુઝ શું થાય છે? તો એ કોઈ પણ પદના,
તો કોઈ પણ પદનો ગુણાકાર કરવો છે તો અહીંયા શાનો ગેટ યુઝ થશે? એન્ડ ગેટ. એન્ડ ગેટ શાના માટે? મલ્ટીપ્લિકેશન માટે, યાદ રાખવાનું છે. હવે હું અહીંયા ઝીરો આપીશ, અહીંયા ઝીરો આપીશ. જો બંને કન્ડિશનમાં એ ઝીરો છે અને બી ઝીરો છે તો બંનેમાં ઝીરો ઝીરો આપી છું તો ઝીરો ગુણ્યા ઝીરો આઉટપુટ શું મળશે? ઝીરો મળશે. તો અહીંયા ઝીરો થઈ ગયું, આઉટપુટ ઝીરો આવી ગયું. એકમાં ઝીરો આપીશ, એકમાં વન આપશું. ઝીરો ગુણ્યા વન ઝીરો, પછી વન ગુણ્યા વન ઝીરો, અને વન ઇન્ટુ વન વન થશે. એટલે કે યાદ રાખવાનું છે ક્યારે તમારો આઉટપુટ વન આવશે, જ્યારે બંને ઇનપુટ હાઈ હશે ત્યારે આઉટપુટ હાઈ આવશે. ઓકે, તો તમારે પૂછાય તો આ રીતે કન્ડિશન બતાવી દેવાની છે. નેક્સ્ટ આપણો ગેટ છે ઓર ગેટ. ઓર ગેટ શું કામ કરે છે? તો બુલિયન એક્સપ્રેશન યાદ રાખવાનું છે. ઓર ગેટ છે સરવાળો કરે છે, એડિશન કરે છે. મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓર ગેટ છે એડિશન કરે છે આપણું, તે એડિશન માટે યુઝ થાય છે. એની ટ્રુથ ટેબલ એનો સિમ્બોલ છે, આ ટાઈપનો સિમ્બોલ છે. થોડો કરવો આવશે અહીંયાથી એ અને બી ઇનપુટ. આ પણ ઓછામાં ઓછા બે ઇનપુટ પર કામ કરે છે. મેક્સિમમ તમે ગમે એટલા ઇનપુટ આપી શકો, એક આઉટપુટ હોય છે. આની ડેફિનેશન એવી છે કે જ્યારે કોઈ પણ એક બધા ઇનપુટ ઝીરો હોય ત્યારે આઉટપુટ શું મળે છે? ઝીરો છે. અને જ્યારે કોઈ પણ એક ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. આ ડેફિનેશન યાદ રાખવાની છે. એટલે કે શું કહેશે સર? હવે સમજી લો કે અહીંયા તમે ઝીરો આપ્યો, અહીંયા વન આપ્યો, તો ઝીરો ઇન્ટુ વન શું થશે? વન. એટલે મેં શું કીધું કે એક ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ, બંને આઉટપુટ ઇનપુટ ઝીરો હોય ત્યારે આઉટપુટ શું મળે છે? ઝીરો મળે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું એનું ટ્રુથ ટેબલ. ઓકે, અહીંયા પણ બે ઇનપુટ છે એટલે ટુ રેસ ટુ એન, એટલે ચાર શક્યતા થશે. ટુ રેસ ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર, ઝીરો વન ઝીરો વન ડબલ ઝીરો ડબલ વન. ઓકે, તો આ એનું ટ્રુથ ટેબલ છે. ટ્રુથ ટેબલ દોરવાનું રહેશે, સિમ્બોલ દોરવાનું રહેશે અને એની ડેફિનેશન લખવાની રહેશે. ક્લિયર? એના પછી વાત કરીએ નોટ ગેટ. નોટ ગેટને ઇન્વર્ટર ગેટ અથવા કોમ્પ્લિમેન્ટરી ગેટ પણ કહી શકાય છે. આ એક ગેટ એવો છે કે ફક્ત ને ફક્ત એક જ ઇનપુટ પર કાર્ય કરે છે. આની અંદર ફક્ત એક જ ઇનપુટ છે, એનો સિમ્બોલ આ ધ્યાન રાખવાનું છે. એનું બુલિયન એક્સપ્રેશન એ બાર કહેવામાં આવે છે, એ ડેસ કહી શકવામાં આવે છે. આ એનું બુલિયન એક્સપ્રેશન છે, ધ્યાન રાખજો. ઓકે, આને કઈ રીતે કહેવામાં આવે છે કે એક ગેટ શું છે? ઇન્વર્ટર ગેટ પણ કહી શકાય છે, ઇન્વર્ટ ગેટ કહી શકાય છે, કોમ્પ્લિમેન્ટરી ગેટ કહી શકાય છે. આની ડેફિનેશન એવી થાય કે જ્યારે તમે લો આપશો ત્યારે હાઈ મળશે, એટલે કે ઝીરો આપશો ત્યારે વન મળશે અને વન આપશો ત્યારે ઝીરો મળશે. સિમ્પલ. તો ઝીરો આપ્યો ત્યારે ઝીરો, અહીંયા આઉટપુટ તમે ઇનપુટ આપો, ઝીરો આપો તો અહીંયા શું મળશે? વન મળશે. સોરી, અહીંયા ટ્રુથ ટેબલમાં થોડી ભૂલ છે. અહીંયા ઝીરો આપો ત્યારે વન મળે, અને અહીંયા વન આપો ત્યારે વન આપો ત્યારે અહીંયા આઉટપુટ શું મળશે? ઝીરો મળશે. ક્લિયર? ઓકે, ક્લિયર? તો આ નોટ ગેટ થઈ ગયું, આપણા બેઝિક ગેટ ત્રણ થઈ ગયા, એન્ડ ઓર અને નોટ. એન્ડ ગેટ શાના માટે? એડિશન માટે. ઓર ગેટ, સોરી, એન્ડ ગેટ મલ્ટીપ્લિકેશન માટે, ઓર ગેટ એડિશન માટે, અને નોટ ગેટ છે ઇન્વર્ટ માટે. ક્લિયર મિત્રો? આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો મિત્રો. અને આ જે બધા ચેપ્ટર વાઇઝ હું બનાવવાનું છું વિડીયો, એના પછી આપણે એક એને જે આખો કોર્સ છે, કોર્સની અંદર બધી પીડીએફ આપણે મૂકી દેવાના છે. ટૂંક સમયની અંદર આપણે એ લોન્ચ કરી દઈશું. એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી જશે, એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો સ્ટોરની અંદર. ઓકે, હવે વાત કરીએ બેઝ આપણો જે યુનિવર્સલ ગેટ છે. યુનિવર્સલ ગેટ કયા કયા છે? તો નાન ગેટ આપણો એક યુનિવર્સલ ગેટ છે. નાન ગેટનો મતલબ શું થાય? તો પહેલો એનો સિમ્બોલ શીખી લે, આ એનો સિમ્બોલ છે. હવે સિમ્બોલની અંદર એન્ડ ગેટ જેવો લાગે છે, ફક્ત ફરક શું છે? અહીંયા એક બબલ આવે છે, આગળ જોઈ લો. આગળ શું છે? બબલ છે, ભૂલવાનું નહીં, બબલ મૂકવાનું. ઓકે, એનું બુલિયન એક્સપ્રેશન એવું છે કે એ ગુણાકાર તો કરે છે પણ સાથે સાથે શું કરી દે છે? કોમ્પ્લિમેન્ટ કરે છે. શું કરે છે? કોમ્પ્લિમેન્ટ કરે છે. એટલે કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ, એટલે કે એન્ડ ગેટ અને નોટ ગેટ બંને ભેગા કરો એટલે તમારો નાન્ડ ગેટ થશે. એટલે બેઝિકલી સર્કિટ હું આ રીતે તમને ડ્રો કરીને બતાવી શકું કે આપણો એન્ડ ગેટ છે, આ એન્ડ ગેટ છે. ક્લિયર? આ એન્ડ ગેટનો સિમ્બોલ છે આપણો, અને આગળ શું રાખી દો? નોટ ગેટ રાખી દો આગળ. એટલે તમારો કયો ગેટ થઈ ગયો? એટલે નાન ગેટ થઈ ગયો. ઓકે, આ નાન ગેટ થઈ ગયો. આ બંને ભેગા કરો. હવે આનો ઇનપુટ અને ડેફિનેશન શું છે કે આ શું કરે છે? ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ કરે છે. એટલે કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ કરે છે. તો આપણે ટ્રુથ ટેબલ જોઈએ કે જ્યારે અહીંયા આ પણ બે ઇનપુટ પર કામ કરશે, ઓછામાં ઓછા બે ઇનપુટ તો જોશે જ, અને બે ઇનપુટ રિક્વાયરમેન્ટ છે મિત્રો. બેથી વધારે આપી શકો પણ બેથી ઓછા નહીં. ઓકે, હવે જો અહીંયા આના બે ઇનપુટ છે એટલે ઝીરો 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 વન છે, તો એકમાં ઝીરો અને ઝીરો આપશો તો અહીંયા ઝીરો જશે, અહીંયા ઝીરો જશે, અહીંયા ઝીરો જશે. ચલો, ઝીરો ઇન્ટુ ઝીરો શું થશે? ઝીરો ગુણ્યા ઝીરો ઝીરો. ઝીરોનું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે? વન થઈ જશે. લીક તો વન આવી ગયો. પછી અહીંયા ઝીરો આપો, વન આપો, ઝીરો ઇન્ટુ વન ઝીરો, ઝીરોનું કોમ્પ્લિમેન્ટ વન થઈ ગયું. પછી વન ઇન્ટુ ઝીરો, વન ઇન્ટુ ઝીરો, વન ગુણ્યા ઝીરો ઝીરો, ઝીરોનું કોમ્પ્લિમેન્ટ વન. કેમ કોમ્પ્લિમેન્ટ? કારણ કે નોટ ગેટ આગળ છે, આ બબલ છે ઇન્વર્ટ કરી દે છે. એટલે જે ઇનપુટ આવે છે એનું આઉટપુટ ઇન્વર્ટ થઈ જાય, એટલે ઝીરોનું વન થઈ ગયું. હવે વન વન આપો તો વન ઇન્ટુ વન વન, વનનું કોમ્પ્લિમેન્ટ ઝીરો થઈ જશે. તો આનું બેઝિકલી શું લખાય કે જો જ્યારે પણ અહીંયા આ ઇનપુટમાં ઝીરો હોય છે, એટલે કે લો લેવલ હોય, ત્યારે આઉટપુટ શું મળે છે? હાઈ. અને બંને હાઈ હોય ત્યારે આઉટપુટ લો. એટલે આપણે એવું કહી શકીએ વેન ઓલ ઇનપુટ ગોઝ ટુ વન, એટલે બધા ઇનપુટ વન હોય ત્યારે આઉટપુટ શું આવે છે? ઝીરો આવે છે. અને એની વન ઇનપુટ ઇઝ લો, દેન આઉટપુટ ઇઝ હાઈ. એટલે આની ડેફિનેશન લખીએ તો
આપણે શું લખી શકીએ કે જ્યારે એની વન ઇનપુટ ઇઝ લો દેન આઉટપુટ ઇઝ હાઈ, અને બોથ ઇનપુટ ઇઝ હાઈ દેન આઉટપુટ ઇઝ લો. આ નાન ગેટનું કામ છે. હવે આગળ આપણે નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ શીખવાનું છે, પણ નાન ગેટનું બેઝિક ફંક્શન ખબર પડી ગઈ, ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ, મલ્ટીપ્લિકેશનનું કોમ્પ્લિમેન્ટ કરે છે નાન ગેટ. આ યાદ રાખવાના છે મિત્રો, દરેક વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, એના પછી વાત કરીએ નોર ગેટ. તો નોર ગેટ શું કામ કરે છે? તો નોર ગેટ છે એ ઓર પ્લસ નોટ, એટલે કે બેઝિકલી એનો સરવારો તો કરે છે, પણ એ શું કરે છે? એનું કોમ્પ્લિમેન્ટ, સેમ આ નાન ગેટ હતું એ પ્રમાણે. તો સરવારાનું કોમ્પ્લિમેન્ટ કરે છે, એટલે ઓર અને નોટનો યુઝ થઈ ગયો. અહીંયા એનો સિમ્બોલ બતાવેલો છે, આગળ બબલ આવી જશે. હવે બે ઇનપુટ છે, તો આપણે અહીંયા જોઈ લઈએ કે જ્યારે ઝીરો ઝીરો આપે તો બેઝિકલી આપણને ખબર પડી ગઈ શું કરે છે, સરવારનું કોમ્પ્લિમેન્ટ. તો બંને ઝીરો પ્લસ ઝીરો ઝીરો થશે, ઝીરોનું કોમ્પ્લિમેન્ટ વન આવી ગયું. હવે અહીંયા ઝીરો આપીએ, એકમાં ઝીરો આપી દઈએ, એકમાં વન આપી દઈએ, તો ઝીરો ઇન્ટુ વન, વન વન નું કોમ્પ્લિમેન્ટ ઝીરો થઈ ગયું. ક્લિયર? ચલો, એકમાં વન આપે, એકમાં ઝીરો આપે, તો ઝીરો ઇન્ટુ વન, વન વન નું કોમ્પ્લિમેન્ટ ઝીરો થઈ ગયું. અને બંને વન વન આપે, તો વન પ્લસ વન, વન વન નું કોમ્પ્લિમેન્ટ ઝીરો. એટલે આપણે ટ્રુથ ટેબલ ઉપરથી એવું ડિસાઇડ કરી શકીએ કે વેન વન ઇનપુટ ઇઝ હાઈ, એક ઇનપુટ હાઈ છે એટલે કે વન છે, ત્યારે આઉટપુટ શું મળે છે? મને લો મળે છે. અને બંને ઇનપુટ લો હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. એટલે આપણે એવું લખી શકીએ કે વેન ઓલ ઇનપુટ ઇઝ ઝીરો, એટલે કે લો હોય ત્યારે આઉટપુટ હાઈ આપી શકાય છે, અને એક ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ લો આપી શકાય મળે છે. આઉટપુટ શું મળે છે? લો મળે છે. ક્લિયર? તો એનો સિમ્બોલ છે, એનું બુલિયન એક્સપ્રેશન છે. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, ભૂલ ના થાય. તો આપણા પાંચ ગેટ થયા, એન્ડ ઓર નોટ, નાન્ડ અને નોટ ગેટ. ઓકે, ક્લિયર? ખબર પડી ગઈ. હવે વાત કરીએ એક્સ્ટ્રા ગેટ આપણને આપ્યા છે કે એક્સ ઓર ગેટ અને એક્સ નોર ગેટ છે. તો એક્સ ઓર ગેટ શું કામ કરે છે? તો એક્સ ઓર ગેટ નો સિમ્બોલ છે, અહીંયા એક્સ્ટ્રા એક લાઈન આવશે આ પ્રમાણે, અને અહીંયા બતાવવાનું છે એક્સ ઓર એક્સ્ટ્રા ગેટ છે. એનું બુલિયન એક્સપ્રેશન આ રીતે લખી શકાય છે, બેઝિકલી સમજો તો એ અને બી નો બાર પ્લસ એ બાર બી. હવે એનું ટ્રુથ ટેબલ એવું કહે છે મિત્રો, આ ગેટ એવું કામ કરે છે કે જ્યારે બંને ઇનપુટ સેમ હોય, શું હોય? બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ લો આપે છે. જો કે જ્યારે ઝીરો ઝીરો બંનેમાં ઇનપુટ શું હોય? સેમ હશે ત્યારે આઉટપુટ શું આપે છે? ઝીરો આપે છે. અને અહીંયા નીચે બંનેમાં વન વન છે ત્યારે પણ આઉટપુટ શું આપે છે? ઝીરો આપે છે. જ્યારે ડિફરન્ટ ઇનપુટ હોય ત્યારે આઉટપુટ હાઈ આપે છે. એટલે એનું સિમ્બોલ છે, એનું બુલિયન એક્સપ્રેશન છે, અને એ શું કરશે? એનું એ ઇનપુટ તમારે આ ડેફિનેશન લખવી છે એક્સ ઓર ની. તો શું લખાશે? કે વેન બોથ ઇનપુટ ઇઝ સેમ, વેન બોથ ઇનપુટ ઇઝ સેમ અથવા સિમિલર, ધેન આઉટપુટ ઇઝ ઝીરો, એન્ડ ડિફરન્ટ ડિફરન્ટ ઇનપુટ આઉટપુટ હાઈ. ક્લિયર? ઓકે, આઈડિયા આવી ગયો મિત્રો. તો આ એક્સ ઓર ગેટ છે, તમારે પૂછાય છે મિત્રો એક્સ ઓર ગેટ, ખાસ ધ્યાન રાખવાનો છે મિત્રો. એક્સ ઓર ગેટ આવરવો જ જોઈએ તમને, અને આ એક્સ ઓર ગેટ તમારે પૂછાય છે, એનું બુલિયન એક્સપ્રેશન આ બંને યાદ રાખવાના છે. એમાં ખાસ આ તમારું લોજિકલ છે, એનો બી એ બી, એ બી બાર પ્લસ એ બાર બી. કોઈક વાર તમે એ બાર બી અને એ બી બાર લખો તો પણ ચાલશે, વાંધો નહીં, પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, એ જ પ્રમાણે વાત કરીએ એક્સ નોર ગેટ, કે આપણને પૂછ્યું છે એક્સ નોર ગેટ. એક્સ નોર ગેટ શું કરે છે? તો સેમ પેલા જેવો છે, પણ ફક્ત નોર છે, એટલે આગળ નોર જે છે એ આગળ નોર ની આગળ અહીંયા શું આવી જશે? બબલ્સ આવી જશે. ઓકે, એનું બુલિયન એક્સપ્રેશન તમે જોઈ શકો છો, એ બી પ્લસ એ બાર નો બી બાર, બંનેનું સેપરેટલી બાર છે મિત્રો, ધ્યાન રાખજો. અહીંયા આ બંને ભેગા બાર નથી, સેપરેટલી બાર છે. ઓકે, તો બુલિયન એક્સપ્રેશન છે. હવે એનું ટ્રુથ ટેબલ જોઈએ, તો ઝીરો ઝીરો જ્યારે બંને ઇનપુટ સેમ છે ત્યારે આઉટપુટ હાઈ આપે છે. અને પેલામાં શું હતું? પેલામાં જોઈ લો, બંને ઇનપુટ સેમ હતા ત્યારે આઉટપુટ શું હતું? લો હતું. અહીંયા શું છે? હાઈ છે. તો એક્સઓરમાં ખબર પડી ગઈ, એક્સઓરની અંદર શું કરે છે કે બંને ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ શું આપશે? બંને ઇનપુટ સેમ હોય, સોરી, બંને ઇનપુટ શું હશે? સેમ હશે, ત્યારે આઉટપુટ તમને શું મળશે? હાઈ મળશે. ક્લિયર? અને ડિફરન્ટ ઇનપુટ આપેલા હોય ત્યારે, જ્યારે ડિફરન્ટ ઇનપુટે આઉટપુટ શું મળે છે? અહીંયા લો મળે છે. ઓકે, ક્લિયર? તો આ તમારો થઈ ગયો, કયો ગેટ થઈ ગયો? એક્સ નોર ગેટ. તો મિત્રો, આટલા મેં તમને જે સાથે સાત ગેટ બતાવ્યા, એ સાથે સાત ગેટ તમારા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે. આ ગેટ તૈયાર કરી દેવાના છે. તો આપણે એકવાર ફરીથી નજર લઈ લઈએ કે એન ગેટ શું કરે છે? યસ, મલ્ટીપ્લિકેશન. ઓર ગેટ શું કરે છે? એડિશન કરે છે. નોટ ગેટ શું કરે છે? ઇન્વર્ટ કરે છે. નાન્ડ ગેટ શું કરે છે? મલ્ટીપ્લિકેશનનું કોમ્પ્લિમેન્ટ થાય છે, મલ્ટીપ્લિકેશન અને કોમ્પ્લિમેન્ટ થાય છે. નોર ગેટ શું કરે છે? એડિશન થાય છે અને કોમ્પ્લિમેન્ટ થાય છે. એક્સ ઓરમાં, તો જ્યારે બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ લો મળે અને ડિફરન્ટ ઇનપુટે હાઈ મળે છે. અને એક્સ નોરની અંદર બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે અને ડિફરન્ટ ઇનપુટે લો મળે છે મિત્રો. ક્લિયર? ઓકે, ખબર પડી ગઈ મિત્રો. તો આવડી ગયું તમને, આ ગેટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના પછીના આપણે મોસ્ટ એન્ડ મોસ્ટ ક્વેશ્ચન છે, નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ અને નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, એ આપણે શીખવાનો છે.
જે ટોપિક છે નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ અને નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ જે છે એ મોસ્ટ આઈએમપી આના પછી પૂછાય છે. હવે એક્ઝામની અંદર જેટલા પણ ગેટ બતાવ્યા એ ગેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગેટ છે મિત્રો, તો તમારે તૈયારી કરી દેવાના છે. એના સિમ્બોલ છે, એની ડેફિનેશન છે, એનું ટ્રુથ ટેબલ છે. આ ગેટ આવડો જોઈએ. નેક્સ્ટ વિડીયોની અંદર એનો જે પાર્ટ છે, નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર હું તમને આનો બીજો નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ અને નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ આ બંને હું તમને તૈયારી કરાવીશ મિત્રો. અને એ પણ મોસ્ટ આઈએમપી છે અને એના સર્કિટ ડ્રો કરતા શીખવાડીશ. એના પહેલાં તમારે આ ગેટ આવરવા જરૂરી છે. તો આશા રાખું છું વિડીયોની અંદર આઈડિયા આવી ગયો હશે. તો વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ શેર કરી અને લાઇક કરો, કોમેન્ટ કરો મિત્રો. અને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો મિત્રો મને કોમેન્ટ કરી શકો છો. તો તૈયારી ચાલુ રાખો મિત્રો. ઓકે, બાય.